कोरोना મહામારીની સંભવિત ત્રીજી લહેરની આશંકાઓને પગલે રાજ્ય સાથોસાથ ભાવનગર શહેર જિલ્લામાં 20 માર્ચ સુધી પ્રાથમિક શાળાઓમાં ઓફલાઈન શિક્ષણ કાર્ય બંધ રહ્યા બાદ ફરી એકવાર શહેર જિલ્લામાં આવેલી પ્રાઇમરી સ્કૂલોમાં ઓફલાઈન શિક્ષણ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે। રાજ્ય શિક્ષણ બોર્ડ તથા મેડિકલ વિભાગની ગાઈડલાઈન મુજબ શિક્ષણ કાર્ય બહાલ કરવામાં આવ્યું છે। શિક્ષણ વિભાગ દ્વારા દિવાળીનું વેકેશન પૂર્ણ થયા બાદ ધોરણ 1-5ની શાળાઓ શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી છે। 2 વર્ષ જેવા કોરોનાના લોકડાઉનને લઈને શાળાઓને બંધ રાખવામાં આવી હતી, પરંતુ કોરોનામાંથી રાહત મળતા શિક્ષણ વિભાગ દ્વારા શાળાઓ શરૂ કરવાનો નિર્ણય લેવાયો છે, જેને લઈને શાળાઓ દ્વારા કોરોનાની ગાઈડલાઈન અનુસરી શાળાઓનો પ્રારંભ કરાયો હતો। શાળાઓમાં ફરીથી બાળકોનો કલબલાટ જોવા મળ્યો હતો, તો શાળાઓ શરૂ થવાને લઈને વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। રાજ્ય સરકાર દ્વારા 2 વર્ષ બાદ ગાઈડલાઈન મુજબ શાળાઓ શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી છે। છેલ્લા 2 વર્ષથી કોરોનાની મહામારીને લઈને લોકડાઉન આપવામાં આવ્યું હતું, જે લોકડાઉનમાં તમામ વેપાર ધંધાઓની સાથે શાળા કોલેજો પણ બંધ રાખવામાં આવી હતી। જો કે ધીરે ધીરે કોરોનાની મહામારીમાં રાહત મળવાની સાથે જ કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા વેપાર ધંધાઓને ખોલવાની મંજૂરી આપવામાં આવી હતી, ત્યારે હવે કોરોનામાંથી ખૂબ જ રાહત મળતાની સાથે જ રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા શાળાઓ પણ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। શાળાઓ શરૂ થતાં જ વાલીઓ, વિદ્યાર્થીઓ અને શિક્ષકોમાં પણ હર્ષની લાગણી જોવા મળી હતી। જો કે ઓનલાઈન શિક્ષણ શરૂ હતું, પરંતુ ઓનલાઈન શિક્ષણ મારફતે વિદ્યાર્થીઓને કોઈ ને કોઈ મુશ્કેલી નડતી હોવાથી અભ્યાસ કરવામાં મુશ્કેલી પડતી હોવા અંગે વાલીઓ અને વિદ્યાર્થીઓ દ્વારા જણાવાયું હતું। હવે જ્યારે ઓફલાઈન શિક્ષણનો પ્રારંભ થયો છે, ત્યારે વિદ્યાર્થીઓ શિક્ષકો સામે સારી રીતે અભ્યાસ કરી શકશે, જેને લઈને વિદ્યાર્થીઓમાં હર્ષની લાગણી જોવા મળી હતી। આજરોજ 1-5 ધોરણની સ્કૂલો શરૂ થઈ રહી છે। ભાવનગરમાં કુલ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની 55 સ્કૂલો છે, અને 1-5 ધોરણના આપણે આમ ગણીએ તો 14,000ની આસપાસ બાળકો થાય છે। 1.5 વર્ષ પછી, આજે આમ તો 18 મહિના 1.5 વર્ષ જેવો સમય થઈ ગયો, ત્યાર પછી બાળકો પ્રથમ વખત આજે સ્કૂલમાં આવી રહ્યા છે। પહેલું ધોરણ અને બીજા ધોરણ પાસ કરેલા બાળકો તો પહેલી વખત સ્કૂલ જોશે। આજરોજ હું માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ, વડાપ્રધાન શ્રી મોદી સાહેબ અને ખાસ કરીને શિક્ષણ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીનો ખૂબ ખૂબ આભાર માનીશ કે એમણે 1-5 ધોરણની સ્કૂલો જે શરૂ કરી છે, એના કારણે બાળકો જ્ઞાન સ્કૂલમાં આવીને જ્ઞાન લઈ શકશે। આપણે જોઈએ છીએ કે મોબાઈલમાં તો ઘણું જ્ઞાન મેળવ્યું, પરંતુ મોબાઈલ 1-5 ધોરણના બાળકો માટે ખૂબ જ અગવડભર્યું જ્ઞાન હતું, અને આજરોજ એ સ્કૂલે આવશે અને પ્રથમ વખત પોતાની સ્કૂલમાં આવી અને અભ્યાસ કરશે। પાનખર પછી જે રીતે વસંત આવી હોય એ રીતનું વાતાવરણ અત્યારે ભાવનગર મહાનગરપાલિકાની 55 શાળામાં જોવા મળી રહ્યું છે। શાળાના દરેક શિક્ષકો, આચાર્યો એ કડક SOP મુજબ કાર્ય થાય એની કાળજી રાખી રહ્યા છે। અમારા શાસનાધિકારી અને શિક્ષણ સમિતિના દરેક સભ્યો પણ દરેક શાળાની મુલાકાતે છે, અને જાગૃતિ આવે જે રાજ્ય સરકારશ્રીએ SOP જાહેર કરી છે એ SOP મુજબનું વાતાવરણ રહે, SOP મુજબના નિયમોનું ચુસ્તપણે પાલન થાય એની જાગૃતિ માટે બધા જ કાર્યરત છે। શિક્ષણ સમિતિના દરેક સભ્યો જુદી જુદી શાળામાં અત્યારે મુલાકાતે છે અને જાગૃતિ અંગે કાર્ય કરી રહ્યા છે। બસ સારા માટે, બાળકના ભવિષ્ય માટે ઓનલાઈન શિક્ષણથી કંઈ બાળકને મળતું નહોતું, કેમ કે મોબાઈલનો યુઝ વધારે કરતો હતો, પણ આજે ઓફલાઈનથી બાળક શિક્ષણ શિક્ષકથી પણ નજીક આવ્યું અને સ્કૂલથી પણ, અને પોતાના શિક્ષકને અને સ્કૂલને સારી રીતે પરિચય, અત્યારના બાળકોને નહીં તો સ્કૂલ શું એ જ ખબર ન પડે પહેલાં બીજા ધોરણવાળાને।